નમસ્તે વાલા બાળકો, આજે આપણે ગુજરાતીમાં પાઠ નંબર 18 રજાની મજા ભણીશું. પેજ નંબર 128. રજાની મજા એટલે રજા કયા દિવસે હોય છે? રવિવારના દિવસે. તો અહીંયા એક ચિત્ર આપ્યું છે ને, ધ્યાનથી જુઓ. સેના વિશે ચિત્ર આપ્યું છે? પોલિયો બૂથમાં આપનું સ્વાગત છે. દો બૂંદ જિંદગી કે, તો તમે નાના હતા ત્યારે પોલિયો તો પીતા જ હશે ને. તો તે કયા દિવસે રાખવામાં આવે છે પોલિયો? રવિવારના દિવસે, એટલે કે રજાના દિવસે. તો અહીં એક પેરેગ્રાફ આપ્યો છે, તે આપણે વાંચીએ અને સમજીએ. રવિવારનો દિવસ હતો, મુન્નાને શાળામાં રજા હતી. રજા એટલે મુન્નાને મજા. મુન્નાની મમ્મી વહેલી ઉઠી હતી. રવિવારનો દિવસ એટલે તો રજાનો દિવસ, કે રવિવારનો દિવસ હતો અને મુન્નાને શાળામાં રજા હતી. રવિવારના દિવસે શાળામાં એટલે કે સ્કૂલમાં રજા હોય છે. રજા એટલે મુન્નાને મજા આવી. રજા હતી એટલે મુન્નાને મજા આવતી હતી. મુન્નાની મમ્મી વહેલી ઉઠી ગઈ હતી. મુન્નાની મમ્મી વહેલી ઉઠી ગઈ, તે દિવસે રવિવારે વહેલા ઉઠી ગયા હતા. મુન્નાને નાહીને તૈયાર હતો. મુન્નો નાહીને તૈયાર હતો, એટલે કે નાહી ધોઈને તૈયાર થઈ ગયો. તે ટીવી જોવા બેઠો હતો. તો તે નાહી ધોઈને નાસ્તો કરવા બેઠો અને ટીવી જોવા બેઠો હતો. મમ્મી પણ તૈયાર થઈ ગઈ. મુન્નાને કહ્યું, ચાલ દવાખાને. મુન્નો ટીવી જોવામાં વ્યસ્ત હતો. તો મુન્નાને શું કીધું કે ચાલ દવાખાને, પણ મુન્નો એટલે કે ટીવી જોવામાં વ્યસ્ત હતો. એણે મમ્મીએ શું કીધું એ સાંભળ્યું નહીં. મમ્મીએ ફરીથી કહ્યું, મુન્ના ટીવી બંધ કર, ચાલ આપણે જઈએ. મુન્નાએ પૂછ્યું, ક્યાં? મમ્મી કહે, દવાખાને. ત્યારે મુન્ના મમ્મીએ બોલાવી ત્યારે શું કીધું કે ક્યાં જવાનું છે મમ્મી? તો મમ્મી શું કહે છે કે દવાખાને જવાનું છે. નીચેના પૂછેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો શાળામાં કયા દિવસે રજા હતી? તો શાળામાં રવિવારના દિવસે રજા હતી. રજા એટલે કોને મજા? રજા એટલે મુન્નાને મજા. કોની મમ્મી વહેલી ઉઠી ગઈ હતી? મુન્નાની મમ્મી વહેલી ઉઠી ગઈ હતી. મુન્નો શું જોવા બેઠો હતો? મુન્નો ટીવી જોવા બેઠો હતો. મુન્નો શું જોવામાં વ્યસ્ત હતો? મુન્નો ટીવી જોવામાં વ્યસ્ત હતો, મસ્ત હતો. મુન્નાને એની મમ્મી ક્યાં લઈ જતી હતી? મુન્નાને એની મમ્મી દવાખાને લઈ જતી હતી. મુન્નાને ટીવી બંધ કરવા કોણે કહ્યું? મુન્નાને ટીવી બંધ કરવા એની મમ્મીએ કહ્યું.